તો અંદર આવી જાય એમને મફત કેન્ટીનની સગવડ મળી રહે એમના બાળકો માટે પુસ્તકાલયની સગવડ ફી આપવી દવાઓ આપવી આ બધી બાબત છે પણ એ જ પ્રવૃત્તિ કરે સમાજ કલ્યાણની પ્રવૃત્તિ એટલે જ નહીં એ કર્યાના અંતે કર્મચારી સંતોષાયેલો રહે અને સંસ્થા માટે સારી રીતે કામ કરે એ દિશાની અંદર કામ કરવાનું છે એટલે કર્મચારીના વિકાસની સાથે એ સંસ્થાનો પણ વિકાસ સંકળાયેલો છે તો આ બધા લક્ષણોની ચર્ચાના અંતે હવે આગળના ટોપિક માટે હું મારા મિત્ર શ્રી ધર્મેન્દ્રભાઈને હું વિનંતી કરીશ કે આગળના ટોપિકની ચર્ચા કરે ધર્મેન્દ્રભાઈ નમસ્કાર મિત્રો પ્રિન્સિપાલ ત્રિવેદી સાહેબે કર્મચારી સંચાલનનો અર્થ એની વિભાવના અને એના લક્ષણો ખૂબ જ સરળ અને સુંદર રીતે આપણને સમજાવ્યા મિત્રો સંચાલનના યુગની આપણે વાત કરીએ તો સંચાલનનો એક જ્ઞાન શાખા તરીકે ઉદય થયો અઢારમી સદીના અંતમાં અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતથી સંચાલન પ્રત્યેની જે વિભાવના છે પ્રબળ બનતી ગઈ અને જ્ઞાનના એક માધ્યમ તરીકે એક શાખા તરીકે સંચાલનનો ઉદય થતો ગયો અને આજે તો આપણે સમજીએ છીએ કે સંચાલન એ એક વ્યવસાય બની ચૂક્યું છે સંચાલન એક મહત્ત્વની જ્ઞાન શાખા બની ચૂક્યું છે સંચાલનના વિકાસના મુખ્ય ત્રણ તબક્કા ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં એવું લાગ્યું કે સંચાલન એટલે વૈજ્ઞાનિક ધોરણે ઉત્પાદન કરવું અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી કારણ કે એ અરસામાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય એવા યંત્રો શોધાયા અને એ વખતે એવું લાગ્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ એ કોઈપણ ધંધાકીય સંચાલન માટે મહત્વની છે એટલે શરૂઆતના તબક્કે માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિઓ મેથડ અને ટેકનિક પર ભાર મૂકવામાં આવ્યો પણ જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઔદ્યોગિક વિકાસ થતો ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિઓ કે વૈજ્ઞાનિક ધોરણે ઉત્પાદન કરવાથી સમસ્યાનો અંત આવતો નથી કારણ કે વૈજ્ઞાનિક જે કંઈ પદ્ધતિઓ છે વૈજ્ઞાનિક જે કંઈ શોધખોળો છે આધુનિક લેટેસ્ટ મશીનરી છે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકે એવા મશીન આ બધું ચલાવનાર અમલ કરનાર તો છેવટે માનવીઓ છે એટલે મધ્યગાળામાં એવું લાગ્યું મિત્રો ઓગણીસમી સદીના મધ્યકાળામાં વિશ્વએ સ્વીકાર્યું કે સંચાલન એટલે માત્ર વૈજ્ઞાનિક ધોરણે ઉત્પાદન કરવું એટલું નહીં પણ સંચાલનની અંદર માનવ તત્વ મહત્ત્વનું છે એટલે માનવ જરૂરિયાત એને સંતોષવી કર્મચારીઓનું મહત્ત્વ સમજવું એટલે બીજા તબક્કાની જે સંચાલનની વિચારધારા શરૂ થઈ એ માનવ વર્તનવાદી વિચારધારા તરીકે પ્રચલિત બની અને એ વિચારધારાએ સ્વીકાર્યું કે કોઈપણ ધંધાકીય ક્રમ ત્યારે જ સફળ થાય કે એ ધંધાની અંદર માનવ તત્વનો વિકાસ થાય માનવ તત્વનું યોગ્ય રીતે સંચાલન થાય તો મિત્રો એ મધ્યગાળામાં શરૂ થયેલી વિભાવના અને એ વિભાવનામાંથી જ કર્મચારી સંચાલન નામનો કોન્સેપ્ટ એ ઉદ્ભવ્યો કર્મચારી સંચાલનને મુખ્યત્વે કર્મચારી મેળવવા અને મેળવ્યા પછી જાળવી રાખવા સાથે નિસ્બત છે મોટા મોટા ઉદ્યોગપતિઓએ પણ મિત્રો ઘણી એમના ઉદબોધનમાં વાત કરેલી ધીરુભાઈ અંબાણી એવું કહેતા કે મારો સતત વિકાસ થાય ને ત્યારે મારા પ્રમોટર જૂથ અને મારા અધિકારીઓનો પણ વિકાસ થાય એનું હું ખાસ ધ્યાન રાખું છું કારણ કે આખી ટીમનો જો વિકાસ નહીં થાય ને ખાલી ધીરુભાઈ અંબાણીની સંપત્તિ વધતી જશે ને તો કર્મચારીનો સહકાર નહીં મળે એટલે હંમેશા એવું કહેતા કે કંપનીના વિકાસની સાથે સાથે આખું એમની જે માનવની ટીમ છે એમાં અધિકારીઓ આવી જાય પ્રમોટર જૂથ આવી જાય અને કર્મચારીઓ આવી જાય પ્રમાણસર બધાનો વિકાસ થવો જોઈએ અને આપણે જોઈ શકીએ છીએ કે આજે રિલાયન્સે એના નાનામાં નાના કામદારને કર્મચારીને શેર આપેલા અને આજે એની કિંમત જોઈએ તો ઘણો બધો વિકાસ જો એ લોકોએ જાળવી રાખ્યા હોત તો કંપનીના વિકાસના ફળની સાથે એમનો વિકાસ થયો હોય મિત્રો જીઆરડી ટાટાએ પણ કહેલું કે અત્યંત અનુભવી કલ્પનાશીલ અને સન્નિષ્ઠ કર્મચારીઓ એ ધંધાની સૌથી મૂલ્યવાન મિલકત છે ધંધાની મિલકત એટલે માત્ર મશીનરી નહીં કારણ કે ત્રિવેદી સાહેબે વાત કરી એમ કે આયોજન કરો ગમે તેટલું સારું સાધનો ગમે તેટલા સારા હોય પણ છેવટે તો એનો અમલ કરનાર જે વર્ગ છે તો કર્મચારી છે એટલે દરેકે દરેક જે કાર્ય છે સંચાલનના આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી સંકલન અંકુશ આફ્ટર ઓલ દરેક કાર્યના મૂળમાં માનવી સંકળાયેલો છે એટલે માનવ તત્વનું મહત્ત્વ એ સંચાલનમાં સ્વીકારાયું ત્યારથી કર્મચારી સંચાલન પર જોક વધતો ગયો અને આજે તો દરેક સારી કંપનીઓ કર્મચારી સંચાલન અપનાવે છે હવે અહીંયા આગળ આપણે વાત કરીએ કે કર્મચારી સંચાલનનું મહત્વ શું છે કઈ રીતે કર્મચારી સંચાલન એ સંચાલકોને કંપનીને ઔદ્યોગિક વિકાસમાં એ ઉપયોગી છે તો એના મહત્વના આપણે મુદ્દાની વાત કરીએ તો સૌ પ્રથમ ધ્યેય સિદ્ધિ માટે કર્મચારી સંચાલન એ અતિ આવશ્યક છે મિત્રો કોઈપણ કંપની જ્યારે પોતાનો કારોબાર ચલાવતી હોય ત્યારે એના મૂળમાં કંઈક ને કંઈક ધ્યેય હોય નફાનો ધ્યેય તો સ્વાભાવિક છે પણ નફા ઉપરાંત કંપનીનો વિકાસ કરવો કંપનીની સંપત્તિનું મહત્તમીકરણ કરવું કંપનીને વૈશ્વિક ફલક પર લઈ જવી કંપનીએ સામાજિક સેવાઓ કરવી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરવો અનેક ધ્યેય સિદ્ધ કરવા માટે કંપનીનું આખું મિશન ચાલતું હોય છે મિત્રો અને કંપનીના ધ્યેય સિદ્ધ કરનાર જે વર્ક ફોર્સ છે જે ટીમ છે એ આફ્ટર ઓલ કર્મચારીઓ છે જો કંપનીના કર્મચારીઓ ધંધાકીય એકમના કર્મચારીઓ સંતુષ્ટ હશે એમને પોતાને કોઈ સમસ્યા નહીં હોય કંપની એમની પૂરતી કાળજી લેતી હશે એમને અપડેટ રાખતી હશે મિત્રો તો એમના થકી જ કંપનીના ધ્યેય સિદ્ધ થઈ શકશે કર્મચારી એકવાર કંપનીમાં ભરતી થઈ જાય આજે નોલેજયુગ છે સતત નોલેજમાં ફેરફાર થયા કરે છે મિત્રો એટલે દિન પ્રતિદિન નવી ટેકનિક આવે છે દસ વર્ષ પહેલાં કમ્પ્યુટર એન્જિનિયર થયેલ વ્યક્તિ આજે એને શીખવું પડે કારણ કે અનેક પ્રકારની નવી ટેકનિક નવા સોફ્ટવેર એ કમ્પ્યુટરની દુનિયામાં આવ્યા તો કોઈ એક તબક્કે કોઈ એક સમયે અમુક લાયકાતથી ભરતી થયેલ કર્મચારી એ બદલાતા જતા સમયની સાથે કંપનીના ધ્યેય સિદ્ધ કેવી રીતે કરી શકે તો એના માટે કર્મચારી સંચાલન અપનાવીને સતત કર્મચારીઓને નવી પદ્ધતિથી તૈયાર રાખવા પડે એમને તાલીમ આપવી પડે એમનું શોષણ ના થાય આર્થિક વિકાસની સાથે સાથે એમનો વિકાસ થાય એ પ્રમાણે એમને વેતન આપવા પડે એમને પ્રમોશન આપવું પડે એટલે તો જ એ કર્મચારીઓ કંપનીના ધ્યેય સિદ્ધ કરવા માટે નિષ્ઠાપૂર્વક એ લાગી જાય કર્મચારીઓ સંતુષ્ટ નહીં હોય તો કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નહીં હોય એટલે કર્મચારીઓ એ ધંધાની કંપનીના ધ્યેયની સિદ્ધ સિદ્ધિ માટે બહુ મહત્ત્વનું પરિબળ છે અને એટલા માટે જ સારી કંપનીઓ કર્મચારી સંચાલન અપનાવે છે અને કર્મચારી સંચાલન દ્વારા સતત કર્મચારીઓનો વિકાસ કરીને કર્મચારીઓની જરૂરિયાત સમજીને કંપનીના ધ્યેય સિદ્ધ કરવા માટે એમને વાળે છે એટલે ધ્યેય સિદ્ધિ માટે કર્મચારી સંચાલન બહુ જ આવશ્યક છે મિત્રો કર્મચારી સંચાલનનું બીજું મહત્ત્વ છે કાર્યક્ષમતામાં વધારો કર્મચારીઓની જે એફિશિયન્સી છે મિત્રો એ સતત વધવી જોઈએ આધુનિક સમયમાં આપણે જાણીએ છીએ કે દિન પ્રતિદિન સતત વિકાસની વાતો થાય છે અને માનવીએ પણ વિકાસની સાથે સાથે દોડવું પડે છે કોઈ એક સમયની લાયકાત એ આજે તદ્દ ઝડપથી જૂની થઈ જાય છે તો એની કાર્યક્ષમતા જો ટકાવી રાખવી હશે તો એને શારીરિક માનસિક અને જ્ઞાનથી તંદુસ્ત તંદુરસ્ત રાખવો પડે છે એમાં શારીરિક બાબત પણ આવી જાય ઘણી સારી કંપનીઓમાં આપણે જઈએ દાખલા તરીકે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર જીએનએફસી એના કર્મચારીઓના ક્વાર્ટર જોઈએ તો આપણને લાગે કે કર્મચારીની કેટલી બધી તકેદારી રાખવામાં આવે છે મિત્રો રાજ્ય સરકારનો અત્યારનો જે પ્રયત્ન છે કર્મયોગી તાલીમ વર્ગ ચલાવે છે તેના મૂળમાં કર્મચારી સંચાલન રહેલું છે કર્મયોગી તાલીમમાં સરવાળે તો કર્મચારીઓને એમની ફરજ શું છે કઈ બાબતોથી એમને અપડેટ રહેવું જોઈએ વગેરે લેટેસ્ટ આધુનિક તાલીમથી તૈયાર કરવામાં જે મર્યાદાઓ છે કર્મચારીઓની એને કેવી રીતે દૂર કરવી એનો એક હકારાત્મક એપ્રોચ આપણી રાજ્ય સરકારે અપનાવેલો છે એટલે માત્ર ખાનગી કર્મચારીઓ ખાનગી કંપનીઓ જ કર્મચારી સંચાલન અપનાવે છે એવું નહીં ગુજરાત રાજ્ય જેવા પ્રગતિશીલ રાજ્ય એની પ્રગતિશીલ સરકાર એ પણ કર્મયોગી તાલીમ દ્વારા સતત કર્મચારીઓને તાલીમ આપીને માર્ગદર્શન આપી અને કર્મચારી સંચાલન અપનાવે છે આ બધાનો મૂળ હેતુ કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે અને મિત્રો એના પરિણામો જે સામે આવ્યા ને તો સરકારને પણ એવું લાગ્યું કે ખરેખર આ બધી જે ટેકનિક છે સરકારી કર્મચારીઓ માટે એક સ્વાભાવિક ખ્યાલ પ્રજાનો એવો થોડો નેગેટિવ રહેતો પણ લાંબે ગાળે એવું લાગ્યું કે સરકારી કર્મચારીઓનો એપ્રોચ પણ હવે બદલાઈ રહ્યો છે કારણ કર્મ કર્મયોગીની તાલીમ કર્મચારી સંચાલન જેનાથી એ લોકોને એમની મૂળભૂત ફરજ કઈ છે એનો ખ્યાલ આવ્યો સરકારે પણ એમની જરૂરિયાત સમજી એમને સમયસર એમના વેતનોમાં વધારો કરે તો એની સાથે સાથે કર્મચારીની પણ કાર્યક્ષમતા વધે કર્મચારીને પણ પેલી તાલીમ દ્વારા એવું લાગે કે ના પોતે કર્મચારી છે એની ડ્યુટી શું છે એને સમાજને શું આપવાનું છે આફ્ટર ઓલ કર્મચારી સંચાલન થકી મિત્રો સતત તાલીમ દ્વારા કર્મચારીઓને તૈયાર કરવામાં આવે છે કર્મચારીઓની નિષ્ઠા વધે કર્મચારીઓનો ઉત્સાહ વધે એવા પ્રયત્નો કરવામાં આવે છે એને કંઈ ભય ઊભો નથી કરવાનો કે ભઈ બધું બદલાઈ રહ્યું છે નવું નવું આવી રહ્યું છે માટે તમે જૂના થઈ ગયા મિત્રો એ કોઈ સમાધાન નથી નવું તો આવવાનું જ એક સમયે જે જ્ઞાન હતું સતત બદલાવાનું તો એનો મિનિંગ એ નહીં કે કર્મચારીઓને છૂટા કરી દેવા બેન્કોની આપણે વાત કરીએ તો એક જમાનામાં જ્યારે પચાસ વર્ષ પહેલાં કોઈ કર્મચારી બેંકમાં નોકરીએ લાગ્યો હોય ત્યારે તો એ ચોપડામાં એકાઉન્ટ લખતો હતો અત્યારે આપણે બેંકમાં જઈએ છીએ અઠ્ઠાવન વર્ષના વૃદ્ધ કર્મચારી કમ્પ્યુટર પર કામ કરે છે મિત્રો તો જો એની લાયકાત એ વખતે એની ભરતી થયેલી એનો વિચાર કરો તો એ વખતે તો કોમ્પ્યુટર પણ નહોતું તો તાલીમ આપીને કર્મચારી સંચાલન અપનાવીને એ જ કર્મચારી તૈયાર કર્યા અને આજે નવી ટેકનોલોજી સાથે કર્મચારીઓ સુંદર મજાનું કામ કરે છે કાર્યક્ષમતામાં વધારો થયો કહેવાય તો કર્મચારી સંચાલન મિત્રો કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરે છે અને એના થકી નીત નવી ટેકનિકો એનું સુંદર રીતે સંચાલન કરીને કર્મચારીઓ કંપનીની પ્રગતિ કરી શકે છે કર્મચારીઓનો ઊંચો જુસ્સો મિત્રો ત્રીજો મહત્ત્વ છે કર્મચારી સંચાલનનો જુસ્સો મહત્વનો છે કામ કરવું એક વાત છે ફરિયાદો કરીને કામ કરવું બીજી વાત છે અને અંદરના જો ઉત્સાહ અને આનંદથી જુસ્સાથી કામ કરવું એ ત્રીજી વાત છે મિત્રો આપણે રમત જોઈએ છે રમતમાં પણ શ્રમ કરવાનો હોય છે રમતમાં પણ કામ કરવાનું હોય છે અને છતાંય બધા ખેલાડીઓ જે રીતે રમત રમતા હોય છે પોતાનું ફિઝિકલ પણ એમને ભાન નથી હોતું અને હંડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટ પૂરા જુસ્સાથી કારણ કે રમતમાં એમને આનંદ આવે છે તો કર્મચારી સંચાલન થકી મિત્રો કામને એવું હળવું બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કર્મચારીઓને એવી સુંદર મજાની પ્રેરણા આપવામાં આવે છે કર્મચારીઓને તાલીમ આપીને એવા તૈયાર કરવામાં આવે છે કે પોતાનું કામ એક રમત જેટલા જુસ્સાથી કરે છે લોકો ફરિયાદ કરતા કરતાં નહીં કંટાળાથી નહીં બોધરેસનથી નહીં પણ જુસ્સાથી અને જે કામ જુસ્સાથી થાય ને મિત્રો એના પરિણામો ખૂબ સારા આવે કારણ કે કર્મચારી સંચાલન એ મિત્રો તટસ્થ રીતે બધાના હિતમાં વિચાર કરે છે કર્મચારીની જરૂરિયાતનો પણ વિચાર કરે છે કર્મચારીઓનું શોષણ ના થાય કર્મચારીને પૂરતી સવલત કેવી રીતે આપવી કર્મચારીઓનો વિકાસ કેવી કેવી રીતે કરવો અને કર્મચારીના માનવ તત્વનું જતન કરવું આ બધી વાતો કર્મચારી સંચાલનમાં ધ્યાનમાં લેવાય છે અને પરિણામે કર્મચારીઓ સંતુષ્ટ બને છે અને જ્યાં સંતોષ હોય મિત્રો ત્યાં જુસ્સો વધારે હોય શોષણ થતું હોય તો એની લાગણી દુભાયેલી હોય તો માણસ કામ કરે પણ એનો જુસ્સો ના હોય મિત્રો એટલે કર્મચારી સંચાલન એ એવું મજાનું આયોજન કરે છે કે કર્મચારીઓની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે કંપનીના હિત સાથે કર્મચારીઓનું હિત સાંકળી દે છે અને આ બધાને પરિણામે કર્મચારીઓને કોઈ કમ્પ્લેન જ રહેતી નથી અને પરિણામે પૂરા જુસ્સાથી કર્મચારીઓ કામ કરતા જોવા મળે છે એટલે કર્મચારીઓનો જુસ્સો વધારવા માટે પણ કર્મચારી સંચાલન મહત્વનું છે કર્મચારીઓ દ્વારા શિસ્તનું પાલન મિત્રો કોઈ પણ કંપનીઓ આગ્રહ રાખે કે પોતાના કર્મચારીઓ એ ડિસિપ્લિનનું પાલન કરે એટલે કે કર્મ કંપનીના હિતનો ભંગ થાય એવી કોઈ પ્રવૃત્તિ ના કરે કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવી કોઈ પ્રવૃત્તિ ના કરે પૂરી નિષ્ઠાથી પોતાની જે ફરજ છે એનું પાલન કરે કંપનીઓએ ગ્રાહક સાથે ડીલ કરવાનું હોય તો ગ્રાહક સાથે ડીલ કરતી વખતે પૂરી ડિસિપ્લિનનું પાલન કરવું પડે અને છેવટે કર્મચારી કોઈ મિસબિહેવ કરે તો છેવટે કંપનીનું નામ ખરાબ થાય તો કર્મચારીઓ દ્વારા શિસ્તનું પૂરું પાલન થાય અને સુંદર મજાનું એ લોકો કામ કરે કે જેથી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય તો એના માટે કર્મચારી સંચાલન એ મહત્ત્વનું છે કર્મચારી સંચાલન હશે તો જ કર્મચારીની જરૂરિયાત સંતોષાતી હશે એમનું ક્યાંય શોષણ ના થાય સમયે સમયે એમને યોગ્ય વેતન મળે એમની દરેકે દરેક માનવીય જરૂરિયાત માનવતત્વની જરૂરિયાત એ પૂરી પાડવામાં આવે એમને પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવે તાલીમથી તૈયાર કરવામાં આવે જેથી કરીને કર્મચારીને કોઈ ફરિયાદની તક જ ના રહે અને મિત્રો જ્યાં સંતુષ્ટ કર્મચારીઓ હોય એમનો વિકાસ હોય તે સ્વાભાવિક સંતુષ્ટ માણસ લગભગ અશિસ્ત કરતો નથી તમે જો બુદ્ધિજીવી માણસ ક્યારેય અશિસ્ત નહીં કરે હંમેશા એ શિસ્તનું પાલન કરશે તો કર્મચારીઓની જરૂરિયાતનું ધ્યાન કર્મચારી સંચાલન દ્વારા લખવામાં આવતું હોય ત્યારે કર્મચારીઓ પૂરા શિસ્તથી કંપનીના હિતમાં કામ કરતા જોવા મળે છે તો એ પણ એક મહત્વ છે કે કર્મચારીઓ દ્વારા શિસ્તનું પાલન એ કર્મચારી સંચાલન થકી શક્ય બને માલિક કર્મચારીઓ વચ્ચે સુમેળ જળવાય મિત્રો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં ઇતિહાસમાં નજર કરીએ તો ઔદ્યોગિક ઝઘડાનું પ્રમાણ વિશેષ જોવા મળતું આપણને અમદાવાદ એક જમાનામાં મિલોનું માન્ચેસ્ટર હતું અને માલિક કર્મચારીઓના ઝઘડાને કારણે આજે પણ મિલોના કાંગરા આપણને ઊભેલા જોવા મળે છે કારણ કે કોર્ટ કચેરીના એવા પ્રોબ્લેમ છે કે હજી એનું સોલ્યુશન આવ્યું નથી ને કિંમતી જગ્યાનો ક્યાંય ઉપયોગ પણ થઈ શકતો નથી તો એ જમાનામાં કર્મચારી સંચાલન જો હોત ને તો આ સમસ્યા ના થઈ હોત આ મિલો જે બંધ પડી એના મૂળમાં કર્મચારીઓની હડતાલ કામદારોના પ્રશ્નો વગેરે શોષણ થયું કામદારોનું અને માલિકોને એવું લાગ્યું કે હવે આપણે તો કમાઈ લીધું છે ભલે બંધ થઈ ગઈ એમને બતાવી દઈએ કર્મચારી સંચાલન જો હોત ને તો એવું ના બન્યું હોત તો કુનેહપૂર્વક યોગ્ય રીતે એ મિલમજૂરોની સમસ્યા એનું નિવારણ લાવ્યું હોત ને આજે આધુનિક પદ્ધતિથી એ મિલો કામ કરતી હોત તો ભૂતકાળમાં નજર કરીએ છીએ તો માલિક કર્મચારી વચ્ચે સંઘર્ષ આપણને જોવા મળતા અત્યારે ભાગ્ય જ મિત્રો કોઈ કંપની સારી નામી કંપની ભાગ્યે જ આપણને સાંભળવા મળે કે રિલાયન્સના કોઈ આઈટી સેક્ટરના કર્મચારીઓ હડતાલ પાડી નહીં બને કારણ માલિક કર્મચારી વચ્ચે સુમેળ સાધવાનો પ્રયત્ન કર્મચારી સંચાલન કરે છે આ બધી આધુનિક કંપનીઓ કર્મચારી સંચાલન અપનાવે છે અને પરિણામે એવી પરિસ્થિતિનું નિર્માણ જ નથી થતું કે માલિક અને કર્મચારી વચ્ચે સંઘર્ષ થાય માલિક અને કર્મચારી એક પરિવારની જ વ્યક્તિ છે એક જ કમ્પોનન્ટ છે એવી ભાવના સાથે બંનેના હિત જ્યારે જળવાતા હોય ત્યારે બંને વચ્ચે સુમેળ ભર્યો સંબંધ એ વિકાસ પામે અને સંઘર્ષને અટકાવી શકાય તો માલિક કર્મચારી વચ્ચે સુમેળ સાધવા માટે પણ કર્મચારી સંચાલન એ મહત્વનું છે કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ મિત્રો વ્યવસ્થા તંત્રની અંદર અનેક વિભાગો હોય છે મિત્રો દરેક વિભાગો અલગ અલગ કામ કરતા હોય પણ છેવટે બધા વિભાગોનો મૂળ હેતુ એ કંપનીના મુખ્ય ધ્યેય સિદ્ધ કરવાનો હોય દરેક વિભાગ ખરીદ વિભાગ ઉત્પાદન વિભાગ કર્મચારી વિભાગ નાણાં વિભાગ આયોજન વિભાગ માર્કેટિંગ વિભાગ વેચાણ વિભાગ બધા વિભાગો મિત્રો કર્મચારી સંચાલન થકી સંતુષ્ટ હોય છે તાલીમ પામેલા હોય છે અને બધા જૂથોનો પ્રયત્ન એ કંપનીના ધ્યેય સિદ્ધ કરીને પોતાના ધ્યેય સિદ્ધ કરવાનો હોય છે એટલે એક જૂથ બીજા જૂથ સાથે કોમ્પિટિશન નથી કરતું એક જૂથ બીજા જૂથ સાથે સંઘર્ષ નથી કરતું પણ સંકલન સાધીને એક જૂથ બીજા જૂથના હિતનો વિચાર કરે છે કંપનીના હિતનો વિચાર કરે છે અને સુંદર મજાનું કામ કરે છે કારણ કે કર્મચારી સંચાલન કંપનીમાં અસ્તિત્વ ધરાવે છે તટસ્થ રીતે પોલિસી ઘડાય છે કોઈ વાલા દવલા નહીં કોઈ અન્યાય નહીં પરિણામે મિત્રો માલિક કર્મચારીઓની જૂથ ભાવનાનો વિકાસ એ પણ કર્મચારી સંચાલન દ્વારા શક્ય બને છે કર્મચારીઓનો વ્યક્તિગત વિકાસ બહુ મહત્ત્વની વાત છે મિત્રો એક જમાનામાં એવું માનવામાં આવતું કે કંપનીનો વિકાસ મહત્ત્વનો છે કર્મચારીઓ તો એક ટાઈમે જોડાયા એમને જે કામ સોંપો કર્યા કરે લાંબે ગાળે એવું લાગ્યું મિત્રો કે કર્મચારીને પણ પોતાની અંદરની ભાવનાઓ હોય છે એને પણ જરૂરિયાત હોય છે એને પણ પ્રગતિમાં રસ હોય છે અને એટલા માટે કર્મચારી સંચાલને અભિપ્રેરણનો ખ્યાલ સ્વીકાર્યો અને સતત એવા પ્રયત્નો કરવામાં આવે છે કે જે કર્મચારી કલ્પનાશીલ છે ક્રિએટિવ છે એને પોતાના વિકાસની તક મળે એના જ્ઞાનમાં વધારો કરી શકે તાલીમ દ્વારા યુનિવર્સિટીના પ્રોફેસરોને રિફ્રેશર તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે તો એના મૂળમાં કે એમનો વ્યક્તિગત વિકાસ થાય દુનિયામાં શું ચાલે છે નોલેજની દુનિયામાં નવું અપડેટ કહ્યું છે તો દરેક વ્યક્તિને માત્ર પગારમાં જ રસ હોય એવું નથી મિત્રો દરેક વ્યક્તિ એવું કે પોતાનું નોલેજ વધે પોતે જે જાણે છે એના વ્યક્તિત્વમાં વિકાસ થાય અને કર્મચારી સંચાલન તાલીમ દ્વારા જુદા જુદા પ્રયોગો દ્વારા જુદા જુદા વ્યાખ્યાનો દ્વારા કર્મચારીના વિકાસમાં જ્ઞાનમાં વધારો થાય એવા પ્રયત્ન કરે છે તો કર્મચારીનો વિકાસ પણ કર્મચારી સંચાલન થકી શક્ય બને છે ગર્વની ભાવના સંતોષાય મિત્રો કર્મ દરેક માનવી